धोरण 4 विषय आसपास पर्यावरण। नमस्ते बाळको, तो आपणे जे पाठ 4 અમૃતાની વાર્તા આપણે સમજવાનો છે। પ્રાણીઓનું રક્ષણ કરે છે આ વિસ્તાર રણની વચ્ચે હોવા છતાં લીલોછમ છે। અહીં પ્રાણીઓ કોઈ પણ જાતના ભય વિના અહીં રહી શકે છે। જો કોઈ પણ એક વૃક્ષ વિશે લખો, વૃક્ષને ફૂલ છે ક્યાં રંગના? તો કે હા, વૃક્ષને ફૂલ છે તે પીળા રંગના છે। વૃક્ષ પર ફૂલ આખા વર્ષ દરમિયાન રહે છે? ના, વૃક્ષ પર ફૂલ આખા વર્ષ દરમિયાન રહેતા નથી, અમુક સમય માટે રહે છે। તો કયા મહિનામાં તેના પાંદડા ખરી પડે છે? તો કે તેના પાંદડા જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં ખરે છે। શું વૃક્ષ પર ફળો આવે છે તેનું નામ લખો। હા, વૃક્ષ પર ફળો આવે છે તેનું નામ કેરી છે। આ વૃક્ષ આંબાનું વૃક્ષ છે। ક્યાં મહિનામાં વૃક્ષ પર ફળ બેસે છે? માર્ચ કે એપ્રિલ મહિનામાં આ વૃક્ષ પર ફળ છે એ બેસે છે। શું તમે આ ફળો ખાધા છે? તેનો સ્વાદ કેવો છે? તો કે હા, મેં આ ફળો ખાધા છે, જે કાચા ફળોનો સ્વાદ ખાટો હોય છે, પરંતુ આ ફળો પાકે ત્યારે તેનો સ્વાદ છે ખૂબ જ મીઠો હોય છે। તો જો ચર્ચા કરો, તો કે લોકો શિકાર શા માટે કરતા હશે? તો કે લોકો પોતાના ખોરાક કે અન્ય જરૂરિયાત માટે પ્રાણીઓનો છે એ શિકાર કરે છે। તો કેટલાક લોકો પ્રાણીઓનું માંસ, ચામડું, દાંત અને હાડકા જેવી વસ્તુઓ વેચી પૈસા મેળવવા પ્રાણીઓ પોતાનો શિકાર કરે છે। કેટલાક લોકો પોતાના શોખ ખાતર પણ જંગલી પ્રાણીઓનો પણ શિકાર કરતા હોય છે। તો હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ। કેટલીક જગ્યાએ કેટલાક પ્રાણીઓને શિકાર કરવાની મનાઈ હોય છે? તો ક્યાં શિકાર કરવા બદલ લોકોને સજા થઈ શકે છે? આ સજા શા માટે કરાતી હશે? જો હવે આ પ્રશ્ન છે એ અમે જવાબ લખેલો નથી, એનો સવિસ્તારમાં હું સમજાવી દઉં તમને। તો કે માનવી દ્વારા થતા પ્રાણીઓના શિકારથી અમુક પ્રાણીઓનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે, તો તેનો શિકાર થતો અટકે અને પ્રાણીઓનું અસ્તિત્વ જળવાઈ રહે તે માટે સરકારના વન વિભાગ દ્વારા તેમના વિસ્તારને અભયારણ્ય જાહેર કરવામાં આવ્યા છે। તો આ વિસ્તારમાં રહેતા પ્રાણીઓનો શિકાર કરી શકાતો નથી, અને જો શિકાર કરવામાં આવે તો તે બદલ સજા પણ થઈ શકે છે। સજાની કાયદાકીય જોગવાઈને લીધે તેમનો શિકાર થતો અટકાવી પ્રાણીઓની સંખ્યા જાળવી શકાય છે। હવે જો પ્રશ્ન છે આપણે બીજો, તમારા દાદા દાદી સાથે વાત કરો અને જાણકારી મેળવો। તેઓ જ્યારે તમારી ઉંમરના હતા ત્યારે તેમની આસપાસ કયા પક્ષીઓ તેમણે જોયા હતા? તો કે મારા દાદા દાદી જ્યારે મારી ઉંમરના હતા ત્યારે તેમની આસપાસ કબૂતર, કાગડો, ચકલી, મેના, હોલો, કાબર, સારસ, સમડી, ગીધ, બુલબુલ, પોપટ વગેરે પક્ષીઓ છે એ તેમણે જોયા હતા। શું તે પક્ષીઓની સંખ્યા ઓછી થઈ ગઈ છે? હા, તેમના કેટલીક જાતના પક્ષીઓ જેવા કે ચકલી, મેના, સારસ, ગીધ, સમડી, કાગડો વગેરેની સંખ્યા છે એ ઓછી થઈ ગઈ છે। તો કોઈ એવા પક્ષીઓનો અને પ્રાણીઓ છે જે તેઓના હાલમાં જોવા મળતા નથી? તો કે હા, સમડી, મેના, ગીધ, ચકલી, બુલબુલ, કાકા કૌવા, સસલા વગેરે પક્ષીઓ અને પ્રાણીઓ હાલમાં ખૂબ જ ઓછા જોવા મળે છે। તેમાંય ગીધ, બુલબુલ અને કાકા કૌવા એ જોવા મળતા નથી। ચલો આપણે આ પ્રશ્ન છે એ આપણે પાકા કરવાના છે ઘરે અને સમજવાના છે। આવતીકાલે છે એ આપણે બીજા પ્રશ્ન છે એ સમજશું અને પાકા કરીશું।